डीसा તાલુકાના સુઈલા ગામ નજીક બનાવવામાં આવેલું રેલવે ફાટક નંબર 43 ભેડી આજુબાજુના 32 ગામોના લોકો માટે માથાના દુખાવા સમાન બની રહ્યું છે। ટ્રેનોની સતત અવરજવરના કારણે વારંવાર ફાટક બંધ રહેતી હોવાથી વાહન ચાલકોને મુસાફરોને કલાકો સુધી ટ્રાફિકમાં ઊભા રહેવું પડે છે। અહીંયા બ્રિજ બનાવવા માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં નબળી નેતાગીરીના કારણે કોઈ જ કામ થતું નથી। ભેડીથી દિયોદર થરાદને જોડતા રોડ ઉપર આવેલ આ ફાટક चालू बंद करवा माटे कॉम्प्यूटर सिस्टम गोठवामां आवी छे, जो कि डबल डेकर ट्रेन पसार थई गया बाद पण लांबा समय सुधी फाटक खोलवामां आवती होवाथी असह्य गर्मी में लोगों ने हालाकीनो सामनो करवो पड़े छे। अने नबळी नेतागीरीना कारणे સુઈલા फाटक उपर ब्रिज बनावानी मांगणीने वर्षोथी संतोषवामां नथी आवी, तेथी 32 गामोनी प्रजा कलाको सुधी ट्राफिक में अटवाय छे। क्यारेक इमरजन्सी केसो पण आवता होय छे, जेमां एक वर्ष में फाटक बंद होवाना कारणे दर्दियों ने इमरजेंसी सारवार न मळता 5 लोकोना मौत थया होवानुं पण जाणवा मळ्युं छे। आ समस्यानो हल लावा माटे सांसद પ્રભુભાઈ પટેલ, पूर्व धारासभ्य કેસાજી ચૌહાણ तथा पूर्व सांसद અને કેન્દ્રના मंत्री હરિભાઈ ચૌધરી ને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે। સુઈલા ફાટક નંબર 43 છેલ્લા વર્ષોથી અમારી એક માંગણી, જે સમય ગુજરાત કેન્દ્ર સરકારના મંત્રી આ વિસ્તારના સાંસદ શ્રી હરિભાઈને વારંવાર રજૂઆત કરી હતી, કેસાજીને પણ કરેલી છે, સિંહભાઈને કરેલી છે, અને હાલના નવા ચૂંટાયેલા સરકારના ભારત સરકારના સંસદીય શ્રી પરબતભાઈને પણ રજૂઆત કરી હતી। એ સમયે જ્યારે જૂના નેસડા ગામે પોતે આવ્યા હતા, એ વખતે પણ એમણે બોધરી આપી હતી કે સુઈલા ફાટક નંબર 43 પર ઓવરબ્રિજ બનાવવા માટેનો પ્રથમ પ્રાયોરિટી અમે પહેલાં આપીશું, બરાબર છે। જો હાલ તાજેતરમાં મોટા ફાટક થયો મંજૂર, પણ આ ખરેખર 43 નંબર રેલવે સ્ટેશન નજીક અને 3 લાઈનો આવેલી છે, પાટણ અને કંડલાની 2, એના કારણે વારંવાર બંધ રહે છે અને એના કારણે કંઈક ડિલિવરી પ્રસંગ હોય, 108 હોય, ખિલખિલાટ હોય કે અનેક બીમારી, કોઈ હાર્ટ એટેક હોય કે કોઈ ઝેરી જાનવર કાઢ્યું હોય એનાથી અનેક પછી વધુ મોત થઈ ગયેલા છે। લોકો ચકચકતીથી ગરમીમાં લોકોને બહારે ખુલ્લામાં ઊભું રહેવું પડે છે।